हेलो फ्रेंड्स, हूँ छु सुरेश कोटड़िया लंडन थी अने मारी यूट्यूब चैनल छे काठियावाड़ी लाइफस्टाइल इन यूके। अने आज एक हूँ एवी रेसिपी बनावा जई रह्यो छु के जेमा घणा पेरेन्ट्स ने कम्प्लेन होय के मारा छोकराओ छे तो एमने दूधी नथी भावती। पेरेन्ट्स ने भावती होय पण क्यारेक छोकराओने नथी भावती होती दूधी, क्यारेक मोटाने पण नथी भावती होती दूधी, एवुं पण बने। दूधीनું શાક જનરલી આપણે શું કે દૂધીનું શાક બનાવતા હોય, ચણાની દાળ સાથે દૂધીનું શાક અથવા દૂધીના મૂઠિયા છે, કંઈક અલગ અલગ વેરાયટી બનાવતા હોઈએ। પણ આજે હું એક એવી રેસીપી લઈને આવ્યો છું કે જે કદાચ તમે બનાવશો તો તમારા બાળકોને અને વડીલોને પણ ભાવશે। તો જેમ આપણે રીંગણનો ઓળો બનાવતા હોઈએ છીએ એવી રીતે આજે હું રેસીપી બનાવીશ એક દૂધીનો ઓળો। तो दूधी ना ओळो बनाव माटे जे इंग्रेडिएंट्स आपणे जे लेवा पड़े तो एमां चला हूँ तमने बधुं बतावी दऊं। पहेलाथी के एक मैं आ मोटी साइजनी दूधी लई लीधी छे, बे टमेटा लई लीधा छे, डुंगळी लई लीधी छे, लसण, आदू, त्रण मरचा लई लीधा छे, कोथमीर छे, अने आपणा जे नॉर्मल मसाला इंग्रेडिएंट्स जे होय मसालियाना तो ए ज बधा मैं लीधा छे। हिंग छे, राय, जीरु, मीठू, हळदर, कश्मीरी मरचू अने जीरू। अने तो चालो हवे हूँ तमने बतावीश के कई रीते बने छे। तो सौ प्रथम एना माटे आजे दूधी छे, दूधी ने आपणे बाफवानी छे। तो बे बाजू थी मैं वधारानो भाग काढ़ी लीधो छे अने आपणे एनी पहेला छाल उखेड़ी लईशुं बधी। तो मित्रों छाल आपणे दूधी ने उखेड़ी लीधे छे अने त्यारबाद आपणे एना थोड़ा मोटा मोटा पीस करी लईशुं। આપણે બેઝિકલી દૂધીને કુકરની અંદર 3-4 સીટી થાય ત્યાં સુધી આપણે એને બાફવાની છે। तो मैं कूकर में दूधी बधी लई लीधी छे अने एमां आपणे अहींया सुधी 1-1.5 कप जेटलू पाणी एड करीशुं अने आपणे एने બાફવા માટે મૂકી દઈશું। 3-4 વિસલ, 4 વિસલ જેવી આપણે કરવી પડશે। ત્યારબાદ આપણે જે બે ડુંગળી લીધી છે અને બે ટમેટા तो एने आपणे मोटी खमणीनी अंदर खमणी लेवाना छे, नाना पीस पण नथी करवाना पण आपणे एने खमणी लईशुं। तो मित्रों आ मैं आदू, मरचा अने लसण नाना 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 पीस करी लीधा छे पण एने हुं मिक्सचरमां नथी करवानो, एने हुं खमणीनी अंदर खांडी लईश थोड़ा के जेथी एनो जे टेस्ट होय ए घणो फरक पड़े छे एनी अंदर। मिक्सचरमां एकदम नाना मोटा करी जे पानी अंदर एकदम क्रश ने सारा एवा थाय छे એટલે હું જનરલી આવી રીતે જ એનો યુઝ કરતો હોઉં છું આદુ મરચાં લસણને ખાંડીને। તો મિત્રો આપણી દૂધી એકદમ સરસ એવી બફાઈ ગઈ છે, જો તમે 4 વિસલ આપણે કુકરમાં કરી તો દૂધી પણ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે। અને હવે આપણે આમાં પાણી એનું બધું છે જે કાઢી લઈશું અને એને કોરી કરી નાખશું। તો હવે મિત્રો એ જ કોબીને આપણે પાછી કુકરમાં લઈ લઈશું અને મેશ કરી લઈશું એકદમ। આપણે મોટા પીસ નથી રાખવાના, એકદમ મેશ કરી દેવાની છે આવી રીતે ભાજી પણ ને છૂંદવાનો જે આવે છે એનાથી સાધનથી। તો ચાલો મિત્રો હવે આપણે પહેલા દૂધીના ઓળાનો વઘાર કરી લઈશું। તો મેં એક પેન લીધું છે, એમાં 3-4 ચમચી જેવું મેં તેલ લઈ લીધું છે। હવે તેલ આવી જાય એટલે આપણે 1 ચમચી જીરું એડ કરી દઈશું। જીરું થોડુંક આવી જાય એટલે સાથે રાઈ એડ કરી દઈશું, થોડી આપણે
હિંગ એડ કરી દઈશ. બધું સારી રીતે ફૂટી ગયું છે. હવે આપણે એમાં આદુ મરચા લસણની જે પેસ્ટ બનાવી હતી એ આપણે એમાં એડ કરી દઈશું. તો આ બધી જ વસ્તુ એકસાથે ચડી ગઈ છે. તો સૌ પ્રથમ આપણે જે ડુંગળી ખમણેલી હતી તો એને એડ કરી દઈશું અને એને થોડી વાર માટે આપણે સતળાવા દઈશું. સાથે સાથે આપણે મસાલામાં જોઈએ તો હળદર પહેલા અને એક ચમચી જીરું અને સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને સારી રીતે એને આપણે મિક્સ કરી દઈશું. આપણી ડુંગળી ધીમે ધીમે સતળાવા લાગી છે એટલે પછી આપણે ટમેટાને જે ખમણેલા છે એ પણ એડ કરી દઈશું. એડ કરી દઈએ. મસાલાથી સારી રીતે એને મિક્સ કરી લઈએ. તો મિત્રો સારી રીતે બધું વેજીટેબલ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં કશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું 1 થી 1.5 ચમચી જેવું. ફરી આપણે એને મિક્સ કરી લઈશું. તો મિત્રો હવે આપણી જે બાફેલી દૂધી હતી એને પણ સાથે સાથે આપણે એડ કરી દઈશું. તો હવે સારી રીતે ચડી જાય એના માટે આપણે એને 3 થી 4 મિનિટ માટે ઢાંકી દઈશું અને ચડવા દઈશું. તો મિત્રો આપણો આ દૂધીનો ઓળો એકદમ રેડી છે અને એને તમે ઉપરથી કોથમીર નાખી સજાવી અને એને તમે બાજરીના રોટલા સાથે અથવા તો ભાખરી સાથે તમે એનો આનંદ લઈ શકો છો. અને જરૂરથી કહીશ કે આ એકવાર તમે રેસીપી બનાવજો કે તમારા ઘરમાં બાળકો જે દૂધી નહીં ખાતા હોય એને પણ ભાવશે. અને પ્લીઝ મારી જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને તમને કંઈ આમાં બીજું કંઈ લાગતું હોય કે બીજું એડ કરવું અથવા તો કંઈ મારી ભૂલ થતી હોય અથવા તો કંઈ પણ આમાં ચેન્જીસ કરવા જેવું લાગતું હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો. તો જરૂરથી હું રિપ્લાય આપીશ અને નેક્સ્ટ ટાઈમ બનાવીશ ત્યારે હું જરૂરથી એ ધ્યાન રાખીશ. બરોબર. ચાલો મિત્રો તો બસ આવી જ રીતે જોતા રહેજો મારી રેસીપી અને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ફોર વિડીયો.